નમસ્કાર, જેડએસ ટીવી સુપર ફાસ્ટ સમાચારોમાં આપનું સ્વાગત છે. હું છું સંજય રાવલ. રાજપીપળામાં નબદા સાહિત્ય સભાનો પ્રારંભ. દહેગામ રખિયાલ રોડ ઉપર આવેલી હોટલ સ્વાગતમાં રોહિતજી ઠાકોર દ્વારા 80 જેટલી બહેનોને દિવાળીની ગિફ્ટ આપી સન્માન કરવામાં આવ્યું. યુજીમી એચપીએમ માટે ભારતીય માર્કેટ એકમાત્ર સૌથી મોટું વિદેશી માર્કેટ તરીકે ઉભરી આવ્યું. સાઇટનો ઓપનિંગ કરતા રાજ્યના પ્રધાન જગદીશ પંચાલ. વિધાનસભા સામાન્ય ચૂંટણી 2022 અંતર્ગત મતદાર જાગૃતિ માટે પાલનપુર તાલુકાના લાલાવાડ ખાતે ઈવીએમ વીવીપેટ નિદર્શન યોજાયું. જામનગર જિલ્લાના જામજેતપુરના સિદ્ધસર ખાતે માતા ઉમિયાના દર્શન કરતા ગોપાલ ઇટાલિયા. ઈડર ખાતે જિલ્લા કક્ષાનો ગરીબ કલ્યાણ મેળો મંત્રી અર્જુનસિંહ ચૌહાણની અધ્યક્ષતામાં યોજાયો. સાબરકાંઠા જિલ્લાના વડાલીમાં મહિલાઓએ કરવાચોથની ઉલ્લાસભેર ઉજવણી કરી. ભારતીય જનતા પાર્ટીની ગૌરવ યાત્રા લઈને નીકળેલ કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રૂપાલા, કેસી પટેલ, શંકરસિંહ ચૌધરીનું ઠેર ઠેર ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું. ગોપાલની ધરપકડથી પાટીદાર સમાજ લાલ ગુમ. ચૂંટણીમાં બદલો લેશે આપનો બીજેપી પર પહાડ. પાકિસ્તાનની આબરૂલના ધજાગડા. અમેરિકામાં મંત્રી વિરુદ્ધ લાગ્યા ચોર ચોરના નારા. મેચ દરમિયાન અસદીપસિંહે પોતાની અદાઓથી જીત્યું દિલ. વિડીયો થયો વાયરલ. વધારે વરસાદ થવા પર ઇન્દ્રદેવ વિરુદ્ધ કેસ દાખલ કરવા પહોંચ્યો વ્યક્તિ. ધોનીનો ખુલાસો, દિગ્ગજ જેવો બનવા માંગતો હતો પરંતુ અધૂરી રહી ગઈ ઈચ્છા. હિજાબનો ઉલ્લેખ કુરાનમાં છે અને તેને પહેરવાનો હુકુમ અલ્લાહે આપ્યો છે. ઓવેસી. પેટ્રોલ ડીઝલ સીએનજી માટે દેખાડવી પડશે પીયુસી. ફરજિયાત કરવાની તૈયારીઓમાં રાજ્ય સરકાર. જેમને લાગે છે કે કોંગ્રેસમાં બધું બરાબર છે તે મને વોટ ના આપે. શશી થરૂર. તો આ સાથે સુપર ફાસ્ટ સમાચાર અહીં સમાપ્ત કરીશું. અન્ય સમાચારો વિસ્તારથી જોવા માટે જોતા રહો ZS TV.